કોંગ્રેસ ની જે લીડ હતી તે ધીમે ધીમે ઘટી રહી છે, 32 બેઠકો પર આવી ગઈ, જે પેલા 40 પ્લસ હતી। वाव पर सब कोई नी नजर हती, कारण के एक समय एवो हतो ज्यारे चर्चा थई हती के शंकर चौधरी त्यांथी लड़वा मांगे छे, पण पछी गेनीबेन सामे मजबूत हता। हवे अल्पेश ठाकोर पण आगळ होवानी जानकारी मळी रही छे। गांधीनगर दक्षिण पर भाजपना उम्मीदवार अने थोड़ी वर पहेला भाजपना नेता पण कहता हता के आंदोलनना बे नेताओ के जे अमारी पार्टीमां जोड़ायेला छे तेओ आगळ अत्यारे जणाई रह्या छे। गांधीनगर दक्षिण बैठक के ज्यां भारतीय जनता पार्टी ना ते उम्मीदवार छे अल्पेश ठाकोर, आ तरफ नवसारी ना वांसामां कांग्रेस ना वज्जार थी वधु मते आगळ होवानी जानकारी छे। आदिवासी आखो पट्टो छे, त्यां आपना उम्मीदवार हाल में 1000 मते आगे चली रहा छे। बहु अगत्यनी वात करू, अल्पेश ठाकोर ना पिताजी ખોડાજી ઠાકોર જી એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી, એનો જન્મ ભારતીય જનતા પાર્ટીમાં થયો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જોડાયા પછી કહેતા હતા, વિચારધારા જ ભારતીય જનતા પાર્ટીની છે। અને હાર્દિક ભાઈના ફાધર ભરતભાઈ એ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી, આ લોકોનો ઉછેર જ ભારત, નહીં આ લોકોનો ઉછેર જ ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં, એટલે વિચારધારા મને સમજવું છે કે વિચારધારા તમારી પાર્ટી સાથે જોડાય છે, એની કોઈ કસોટી લો છો? કારણ કે 24 કલાક નથી થતા અને તરત વિચારધારામાં જોડાઈને ટિકિટ મળે છે। આ બંને આંદોલનના નેતાઓ તો ધાનેરાથી જાણકારી મળી રહી છે, ભાજપમાંથી ટિકિટ ના મળતા અપક્ષ ઉમેદવાર બાઉજી દેસાઈ આગળ ચાલી રહ્યા છે। ધાનેરા બેઠક પર સૌ કોઈની નજર હતી અને 4000 થી વધુ મતે આગળ ચાલી રહ્યા છે। અપક્ષોની જ્યાં સુધી ચર્ચા થઈ રહી છે તેમાં બાઉજી દેસાઈનું નામ હોય, બધું શ્રીવાસ્તવના નામ હોય કે જેની ચર્ચાઓ અચૂક થાય છે, બાઉજી દેસાઈ 6000 થી વધુ મતે આગળ છે, જે જે આતો નડશે પછી। અત્યારે જાણકારી મળી રહી છે તે અનુસાર જીતુ વાઘાણી હવે ફરી આગળ વાની જાણકારી છે ભાવનગર પશ્ચિમ બેઠક પર, પણ અત્યારે 383 જેટલા મતે આગળ વાની વિગતો છે, પણ બાઉજી દેસાઈ તો નડશે, શું લાગે છે? 136 ભારતીય જનતા, તમે બાઉજી દેસાઈનો જવાબ નહીં આપો, 136 નો જવાબ આપશો। પોલિટિકલ આવણી મોટી પોલિટિકલ પાર્ટીને ચલાવવામાં 182 સીટો ઉપર જ ટિકિટો આપવાની છે, 182 કાર્યકર્તાઓને જે ટિકિટ મળવાની છે, તો એનો નિર્ણય કોઈ પણ કરતો હોય, હું અને બાઉભી ટિકિટ આપવા બેસીએ તો 182 જણાને જ આપી શકવાના છીએ। એટલે દરેક પોલિટિકલ પાર્ટી બહુ રહેવાનું છે અને એ પોલિટિકલ પાર્ટીનો સ્વીકાર્ય વાત છે। ઓકે, તો આ મોટા સમાચાર તે સામે આવી રહ્યા છે। ઋષિકેશ પટેલ 200 મતે આગળવાની જાણકારી વિક્રમ માંડવ પાછળ આવી રહ્યા છે, અને વિસનગર થી ઋષિકેશ પટેલ ના સમાચાર મળી રહ્યા છે। વિક્રમ મેડમ પાછળ છે ખંભાળિયા થી, ત્યાં સામે મૂળવેરા છે અને સામે ખંભાળિયાની બેઠક, ખંભાળિયાની બેઠક પણ ખૂબ અગત્યની છે। કોંગ્રેસ નું શેષ નેતૃત્વ જે કોંગ્રેસ ને દિશા આપે, બાબુભાઈ બાંસવાથી જે સમાચાર આવ્યા એ તો ફેવર માં છે કોંગ્રેસ ના। બાબુભાઈ ખંભાળિયામાં ઈસુદાન ગઢવી હાલમાં આગળ ચાલતા હોવાના સમાચાર છે, આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી 2000 મતે આગળ ચાલતા હોવાના સમાચાર, વિક્રમ માડમને બરાબર અહીંયા ટક્કર આપતા હોવાનું લાગી રહ્યું છે। ખંભાળિયા બેઠક પર આપના ઈસુદાન ગઢવી હાલમાં 2000 મતે આગળ ચાલી રહ્યા છે, ધીમે ધીમે લીડ વધશે તો પછી લીડ કાપવી એ અશક્ય સાબિત થશે, પરંતુ હાલમાં 2000 મતે ઈસુદાન ગઢવી આગળ ચાલતા હોવાના સમાચાર છે। ખંભાળિયાની બેઠક વિક્રમ માડમ બરાબર ટક્કર આપી રહ્યા છે। સવાલ આપણે બાબુભાઈ હતો વાંસદા બેઠક પર 9000 થી વધુ ની લીડ અત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર ને મળી ગઈ છે, શું લાગે છે આ લીડ હવે નહીં કપાય, હવે કોંગ્રેસ ની જીત માની શકાય? એક મિનિટ, સુધીના વલણમાં સૌથી મહત્વનું વિશ્લેષણ આપણે કહી દઈએ કે અત્યાર સુધી આખરે થયું શું, સૌરાષ્ટ્ર ઝોન અને ગ્રામ્ય વિસ્તારોમાં આપ